नमस्कार मित्रों, जेतपुर अपडेट में आप सबनु स्वागत है। मित्रों, जे आपनी आसपास जे समस्याओ बनती हो तेना निराकरण माटे अमे एटले के निराकरण एटले के प्रजा जे सत्ताधीशो होय तेनी समक्ष आपनो अवाज पहोंचाडवा माटे अमे जेतपुर अपडेट मार्फते जे समाचार रूपे तेमने सत्ताधीशो समक्ष पहोंचाडवानी कोशिश करीए छीए। सत्ताधीशो जे निराकरण करे के न करे ते बादनी वात छे, परंतु जे स्थानिकोनी समस्याओ छे ते समस्यानुं अमे समाधान थई जाए तेमने एम थई जाए कि अमे मीडिया समक्ष आ समस्या मूकी दीधी अने सत्ताधीशो हवे आ बाबते शुं करे छे। तो अत्यारे आपणे जेतपुर शहेरना जे देवयानी एपार्टमेंट पाछळनो देसाईवाड़ी विस्तार छे, आ विस्तारमां घणा समयथी आ जे ગટર મિશ્રિત પાણી છે તે નળ વાટે આવે છે, નગરપાલિકાની જે લાઈનમાં તેમને આવે છે અને આ વિસ્તારમાં ઘણે કેટલા સમયથી આ સમસ્યા છે અને કેટલા લોકો આ સમસ્યાથી ત્રસ્ત છે, ગ્રસ્ત છે, તો તે આપણે અહીં જે મહિલાઓ ઉપસ્થિત છે તેની સાથે વાત કરશું, તેને સાંભળશું અને તેમને સત્તાધીશોએ શું જવાબ આપ્યો તે પણ આપણે સાંભળશું અને સત્તાધીશોને આપણે આ બાબતે નિરાકરણ કરે તેવી પણ આપણે માંગ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। તો હવે જે આ મહિલાઓ છે તેને આપણે સાંભળીએ કે તેમનું કહેવાનું છે। અહીં જે આ બધી મહિલાઓ એકઠી થઈ છે, આ આખો વિસ્તાર છે તે આ દેસાઈવાડી પાછળનો વિસ્તાર છે, આ જોઈ શકાય છે આખો વિસ્તાર છે। આ બધા વિસ્તારની અંદર અત્યારે ગટર મિશ્રિત નળ વાટે પાણી આવે છે અને અત્યારે આ બધી મહિલાઓ અત્યારે અહીં ઉપસ્થિત થઈ છે, આપણે તેમની સાથે વાત કરશું આપણે કે તેમણે આ બાબતે શું કહેવાનું છે। આ પાણી 2-3 વર્ષથી અમે પીએ છીએ, વોકરીનું પાણી, આ પાણી નગરપાલિકા વાળાને ઘરે મોકલો પીવા, ખબર પડે એના લેડીઝ હલવે છે કે નહીં। કેટલા વર્ષથી આવે? 2-3 વર્ષથી આવું પાણી અમે પીએ છીએ, અમારું કોઈ સાંભળતું જ નથી। રાજુભાઈ ને ફરિયાદ કરી તો રાજુભાઈ ઉસદડિયા એને એમ કીધું કે અમારા હું એક જ આ એરિયામાંથી નથી આવ્યો, કમલેશભાઈ ને કરો, નીલેશભાઈ ને કરો, વજીબેન ને કરો, હું અમે બધાને ફોન કર્યા કરીએ છતાં એનું નિરાકરણ નથી કઈ આવતું, તો એનો મિનિંગ શું છે? આ 2000 રૂપિયા ભૂગર્ભ ગટરના લઈ ગયા પણ આ કઈ કરી તો નથી દેતા, પીવાનું પાણી આવે છે રોજ બાઇક વાળા 2-3 જણા પડે છે અને બધા લંગડા થાય છે, જવાબ દેતું નથી, ખાડા પૂરવાય નથી આવતા, ખાડા કરીને ખાલી વયા જાય, ઘરે ઘરે ચિકનગુનિયા ના કેસ થઈ ગયા છે, તો ઘરે ઘરે બધે માંદા અને ચમડી ના રોગ થઈ ગયા છે અમારે, તો 500 હોય તો થાય ની દવા આવે છે, તો કેમ એવું પાણી પીવું એમ કે છે કામ કોરોના પણ આવું પાણી આવે છે, પછી કોરોના હો ચિકનગુનિયા ને બધું થાય, અમારે પછી અમારી શેરી માં હાલો તપાસ કરો, હા મત જોતો હોય તો ધોળા એક ભજીયા ખવડાવી દે, કાલો મત આપશો મત આપ વર્ષથી આ સમસ્યા છે અને 2 વર્ષથી હું જયેશભાઈ રાદડિયાને કહેતો આવું કે સાહેબ આ પ્રશ્ન છે, સાહેબ એમ કીધું હું માણાને મોકલું, માણા આવ્યા હતા 2 વર્ષ પહેલાં જ, એ પછી આવી ગયા પણ આ પ્રશ્ન સોલ્વ નથી થતો, રાજુભાઈ ઉસદડિયાને કીધું તો રાજુભાઈ કંઈ નિલેશભાઈને કહ્યું, નિલેશભાઈ ઓલા વજીબેન બરિવાળીયાને વાત કરી તો કંઈ પૌડી ખાતામાં હું છું, મને કાંઈ આમાં ભાગ મળતો નથી, આવો જવાબ આપે છે। અને અમે 3 દિવસ પહેલાં નગરપાલિકાએ રૂબરૂ ગયા હતા કહેવા માટે, તો નગરપાલિકા અમને એવો જવાબ આપ્યો નિકુંજભાઈ પટેલે, જે જયેશભાઈ જેના નંબર અમને આપ્યા હતા, એ કે 2 વર્ષ હું આમાં 8 વર્ષ થાય, કે આ પ્રશ્ન 8 વર્ષે સોલ્વ થાય, અને અમે એને એમ કીધું કે તમે કહેતા હતા 5મા મહિનામાં કે આની પાઇપલાઇન બદલાવવાની છે, તો હજી તમે આની પાઇપલાઇન બદલાવી નથી, આ 9મો મહિનો આવી ગયો, તો એ કહે પ્રમુખ સાહેબ એ કહે અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે 5મા મહિનામાં પાઇપલાઇન બદલાવવાનો, ભૂગર્ભ આવડા પાણીની લાઇન બદલાવવાળા કોન્ટ્રાક્ટરને, પણ એ કહે પ્રમુખ સાહેબ એ કહે કોન્ટ્રાક્ટરને પૈસા આપે તો પાઇપલાઇન બદલે, કે પ્રમુખ સાહેબ કોન્ટ્રાક્ટરને પૈસા નથી આપતા એટલે પાઇપલાઇન બદલતી નથી, એટલે મેં નિકુંજભાઈને વાત કરી કે ભાઈ તો હવે અમારે કોને રજૂઆત કરવાની, એ કે પ્રમુખ સાહેબ આગળ જાઓ, પ્રમુખ સાહેબ ત્યારે હાજર નહોતા, હવે એ એમ કહીએ કે પાઇપલાઇન લેવાના પૈસા નથી, એટલે મેં એને એક જ સવાલ કર્યો કે જયેશભાઈ રાદડિયાની ઘરે 2 દિવસ પાણી ખરાબ આવે તો જયેશભાઈ આ પ્રશ્ન હલવે કે ન હલવે, આ 2 વર્ષથી અમે હલવીએ, એક કંઈ સુધરાય સભ્ય કામ નથી કર્યું આઈના, અને એ એકબીજાની માથે ઢોળે કે તમે અમને મત નથી દીધો, તમે અમને મત નથી દીધો, તો અમારે કેને કહેવાનું? આટલા વર્ષથી આ ભાજપને મત દીધો છે, આ વિસ્તારમાં ભાજપ સિવાય કોઈને મત નથી દેવાનો, તો આ કોને કહેવા જવાનું?
જવાબ આપી દીધો કે બે વોરો નહીં આઠ વોરો થાય, એટલે આઠ વોરો લગીને કે આ પાઇપલાઇન નોય બદલે. હવે આ જવાબ યોગ્ય કહેવાય? આ જવાબ જે આપે એ જવાબ નગરપાલિકા વતી યોગ્ય જવાબ નથી કહેવાતો. નિકુંજભાઈ પટેલ એને અમને એમ કીધું પાઇપ લેવાના પૈસા નથી અમારી પાસે, એટલે આ જવાબ કેવો સમજવો અમારે જેતપુર નવાગઢ નગરપાલિકા. અને મારું કહેવાનું એ કે જેતપુર માં 25% વિસ્તાર ને પાણીની લાઈનમાં ગટરનું પાણી આવે છે. તમે મીડિયા વાળા સર્વે કરવા નીકળો, જેતપુરમાં 25% વિસ્તારમાં આવું જ પાણી આવે છે, કોઈ બોલતું નથી. પેલું 15 મિનિટ ગટરનું જ પાણી આવે છે. ભૂગર ગટરની લાઈન પાણીની મેઇન લાઈનમાં ભરી ગયેલી છે આખા ગામમાં. આનો પ્રશ્ન 16 લોકો કરતા નથી, માણસો ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા, જવાબ નથી આવતો. નગરપાલિકાની પણ ફરજ છે કે તેમના જે રહીશો હોય, તેમના જે સ્થાનિક વિસ્તારવાસીઓ હોય, નાગરિકો હોય, જેતપુરના વિસ્તારવાસીઓ હોય, તેઓ દરેક પ્રકારનો ટેક્સ આપે છે. તાજેતરમાં જે ભૂગર્ભનો ટેક્સ અત્યારે જ્યારે નગરપાલિકાએ નાખેલો છે તે ટેક્સ પણ ભરેલો છે, અને તમામ લોકો આ ટેક્સ ભરે તો તેમની સમસ્યા નિરાકરણ કરવું જોઈએ તેવી નગરપાલિકાની ફરજ છે. અને નગરપાલિકાએ પોતાની ફરજ નિભાવે તો સ્થાનિકો નગરપાલિકાને ખોબલે ખોબલે વધાવી લેશે, અને આ સ્થાનિકોનું આ બે વર્ષ ત્યાં સમસ્યાનું નિરાકરણ ન થતું હોય તો નગરપાલિકાએ આ બાબતે થોડીક શરમ પણ અનુભવવી જોઈએ. હિતેશ રાઠોડ, જેતપુર અપડેટ, જેતપુર.